ગુજરાતના ચારથી વધારે જિલ્લાઓમાં ચોરી લૂંટફાટ સહિત ઘરફોડ તેમજ વાહન ચોરી કરનારી બીજોડા ગેંગને ઝડપી લેવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. જિલ્લા પોલીસે બે આરોપીઓ સહિત 2.5 લાખથી વધારેના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી લઈને 26 જેટલા ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. ગુજરાત તેમજ રાજસ્થાન સરહદ ઉપર આવેલા મોટાભાગના જિલ્લાઓમાં બીજોડા ગેંગ છેલ્લા કેટલાક સમયથી અતિશય ત્રાસ ચાલી રહ્યો હતો. તેવા સમય સંજોગે સાબરકાંઠા જિલ્લા પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે એક કિશોર સહિત મુખ્ય આરોપીની અટકાયત કરીને બીજોડા ગેંગને 2.5 લાખથી વધારેના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં સાબરકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી છે. સાથોસાથ પોલીસે અન્ય 5 આરોપીઓના નામ જાહેર કરી 15થી વધારે ગુનાઓ સહિત 11 ગુનાઓની કબૂલાત મેળવવામાં પણ સફળતા મેળવી છે. બીજોડા ગેંગ મુખ્યત્વે લૂંટ ધાડ ઘરફોડ સહિત વાહન ચોરી કરવામાં માહિર બનાય છે. તેમજ આ મામલે સાબરકાંઠા મહેસાણા અરવલ્લી સહિત ગાંધીનગરમાં પણ બીજોડા ગેંગ નિયમિત રૂપે કેટલાય લોકોને ટાર્ગેટ બનાવતી હતી. જો સાબરકાંઠા જિલ્લા પોલીસની અમરેલી પૂર્વ બાતમીના આધારે હિંમતનગર મહેસાણા હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન બંને આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. સાથોસાથ ઉત્તર ગુજરાતમાં 26થી વધારે ગુનાઓ ઉકેલવામાં પણ ભૂમિકા ભજવી છે. જોકે હાલમાં જિલ્લા પોલીસે એક કિશોર સહિત 2 આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે અન્ય 5 આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. ત્યારે ગુજરાત તેમજ રાજસ્થાન માટે બિન પ્રતિદિન વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ મામલે જિલ્લા પોલીસે કરેલી કામગીરી આગામી સમયમાં ગુજરાત તેમજ રાજસ્થાન માટે મહત્વની સાબિત થાય તો નવાઈ નહીં. સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા થોડાક સમયમાં કેટલીક લૂંટના બનાવ બનેલા હતા, જેમાં ઈડરમાં એક જ દિવસમાં 2 લૂંટના બનાવ બનેલા હતા અને એના અગાઉ એકાદ મહિના પહેલાં હિંમતનગર ગ્રામ્ય ખાતે પણ લૂંટના બનાવ બનેલા હતા, જેની અંદર મોટરસાઇકલ ચાલકની પાછળથી અન્ય મોટરસાઇકલ પર માણસો આવી અને પાછળથી પાડી દઈ અને એમની પાસેના જે પૈસા થેલો આંચકી લે અને લૂંટ કરવાનો બનાવ બનેલા હતા. આવા સેમ એમઓ વાળા ગુનાઓ જે છે એને ધ્યાનમાં રાખી અને એલસીબીની ટેકનિકલ ટીમ જે છે એણે સીસીટીવી ફૂટેજીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે જે છે એક ચોક્કસ એમઓને ધ્યાનમાં રાખી અને આ ડિટેક્શન માટે અથાક પ્રયત્ન કરેલ, જેના આધારે જે છે ગયા વર્ષે પકડાયેલ બીજોડા ગેંગ જે છે એના ઉપર એમનો શક જે છે પાકો થયેલો હતો અને એલસીબીએ બાતમીના આધારે જે છે આ બીજોડા ગેંગના 2 ઈસમો, જેમાં એક હરીશ રામલાલ મનાત અને એક જે છે કાયદાના સંઘર્ષમાં અલકિશોરને પકડી લીધેલા હતા અને તેઓની પૂછપરછના અંતે કુલ 26 આ પ્રકારના ગુનાઓ જેની અંદર લૂંટ ધાડ મોટરસાઇકલ ચોરી ઘરફોડ ચોરી આ પ્રકારના ગુનાઓ જે છે એના ડિટેક્શન જે છે થવા પામેલું છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના 8, મહેસાણા જિલ્લાના 1, ગાંધીનગર જિલ્લાના 6 અને એ સિવાય અન્ય ઘણા બધા ગુનાઓની કબૂલાત જે છે એ આરોપીઓ આપેલી છે. આ આરોપીઓ ઉપરાંત અન્ય 5 આરોપી જેની અંદર મુખ્ય ભગવાન બેચર્ડ ડુહા છે, જે ગયા વર્ષે જે બીજોડા ગેંગના ગુનાઓનું ડિટેક્શન સાબરકાંઠા એલસીબી ટીમે આપેલું હતું એની અંદર પણ મુખ્ય સભ્ય હતો, અને હરીશ રામલાલ મનાત જે હાલ પોલીસે પકડેલ છે એ બંને જે છે મુખ્ય હતા, જેમાં ગયા વર્ષે પણ હરીશ 12 ગુનામાં સામેલ હતો અને એની સાથે ભગવાન બેચર જે છે એ પોતે ટીમ લીડર તરીકે હતો. આ વખતે ભગવાન બેચર ડુહા અને અન્ય સાથી જે છે ખેરવાડા ખાતે હાલ જેલમાં છે અને અન્ય 3 જે સાથીઓ છે એમને પકડવાના પોલીસને બાકી છે.